हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सबनु वेलकम करू छू। जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप एक्टिविटी 13 भणीशू। पाठ्यपुस्तकनु पेज नंबर 24, एक्टिविटी 13। अगाउना लेक्चर में अपने एक्टिविटी 13 ना स्पेलिंग भण्या हता, बराबर। एक्टिविटी 13 नु नाम छे जम्बो मीट्स मोंटी। जम्बो एटले के जम्बो नामनो एलिफंट एटले के हाथी। जम्बो मोंटी ने मळे छे। हवे मोंटी कोण छे वस्तु जोईए। अगाउ मैं तमने कह्युं हतुं एम के आ चित्र आप्युं छे ए कोनुं छे, तो के सर्कसनुं चित्र छे। कोनुं चित्र आप्युं छे? सर्कसनुं चित्र आप्युं छे। हवे वाँचीशुं शुं लाइन के छे आ। बूम बूम बूमरा बूम, झून झून झूनरा झून, बूमरा बूमरा बूम, झूंझरा झूंझरा झून। I have come a long way, we have come a long way, with my little drum, just to have some fun. અહીંયા બમ બમ બમરા બમ, જન જન જનરા જન, જન જન જનરા જન, એવા અવાજ કરતો કરતો કોણ આવે છે? તો કે એક હાથી આવે છે અને શું કહે છે? I have come a long way, હું દૂરથી આવ્યો છું. We have come a long way, અમે દૂરથી આવ્યા છીએ. With my little drum, એટલે કે મારું નાનું ઢોલ લઈને. Just to have some fun, just to have some fun, એટલે કે માત્ર થોડી મજા કરવા. હવે જો અહીંયા તમને કીધું છે, Look at the circus elephants, આપણને કહે છે કે સર્કસના હાથીઓને જુઓ. They are Mumbo, Jumbo and Rumbo. સરકસના હાથીઓ જો પિક્ચરમાં ત્રણ આપ્યા છે, ત્રણ હાથીઓ છે, એમાંથી એક એક હાથી છે એ મુંબો છે, એક છે એ જમ્બો છે અને ત્રીજો છે એ રૂમ્બો છે, બરાબર. વચ્ચેનો જે હાથી છે ને મિડલ, મિડલ એટલે કે વચ્ચેનો મધ્યનો, એનું નામ શું છે? તો કે એનું નામ છે જમ્બો. આ વચ્ચેનો હાથી છે એ કોણ છે? તો કે જમ્બો છે. આ વાર્તામાં આપણે જમ્બો વિશે જ ભણવાનું છે. તો વચ્ચેનો હાથી છે એ જમ્બો. જો અહીંયા લખ્યું છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન મિડલ, જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ, એની પાસે ઢોલક છે. હી ઇઝ વેરી નોટી, નોટી એટલે કે તોફાની. હી ઇઝ વેરી નોટી એટલે કે જે જમ્બો જે છે વચ્ચેનો હાથી એ કેવો છે? તો કે ખૂબ જ તોફાની છે, બરાબર. પછી જોઈએ, પછી કીધું નામ The circus is over, Jumbo is in the tent. અહીંયા આ લાઈન તમને શું કહે છે? કે હવે સર્કસ પતી ગયું છે, જમ્બો તેના ટેન્ટમાં છે. ટેન્ટ એટલે કે તંબુ. જો તમે તંબુ દેખાય છે તો જમ્બો ક્યાં છે? તો કે એના તંબુમાં છે, એના ટેન્ટમાં છે. હી ઇઝ હંગ્રી, હંગ્રી એટલે કે ભૂખ્યો. અહીંયા એમ કહે છે કે જે જમ્બો છે એ કેવો છે? હંગ્રી એટલે કે ભૂખ્યો છે. હી વોન્ટ સમ ફૂડ, તેને થોડું ખાવાનું જોઈએ છે. કોને? તો કે જમ્બોને. આહા, ધેર આર સમ નાઇસ બનાનાસ. હવે જમ્બો શું કહે છે? કે અરે વાહ, પેલા રહ્યા થોડા સરસ મજાના કેળા. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, હવે એ પ્રશ્ન મનમાં વિચારે છે. પણ જમ્બો તે કેવી રીતે લઈ શકે? પછી જોઈએ, નાવ જમ્બો ઇઝ રનિંગ અવે, હવે જમ્બો સર્કસમાંથી બહાર દોડી રહ્યો છે. Now, Jumbo is running away from the circle. સર્કસમાંથી જમ્બો શું કરે છે? જો આ પિક્ચરમાં દેખાય છે, દોડી રહ્યો છે, દોડીને નીકળે છે. All are sleeping soundly. અને બધા જ ઘસઘસાટ સૂઈ રહ્યા છે. સ્લીપિંગ સાઉન્ડલી એટલે કે ઘસઘસાટ સૂઈ રહેવું, બધા જ ઘસઘસાટ સૂતા છે. Jumbo is going away from the tent. અને જમ્બો ટેન્ટથી દૂર જઈ રહ્યો છે. He is holding the bells. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ એટલે કે જમ્બોએ ઘંટડી પકડી રાખી છે. જમ્બોના હાથમાં જો ચિત્રમાં દેખાય ઘંટડી પકડી રાખી છે. અધરવાઇઝ ધ નોઇસ વિલ વેક અપ એવરીવન. હવે જો ચિત્રમાં દેખાય છે કે જમ્બોએ હાથમાં ઘંટડી પકડી રાખી છે. શું કામ? કારણ કે નહીતર તો બધા જ અવાજથી જાગી જશે, એટલે જમ્બો ઘંટડી પકડીને દોડે છે. હવે આ ચિત્ર જુઓ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો કે એક બનાનાનું ટ્રી એટલે કે કેળાનું ઝાડ છે. અને પછી શું છે એ જોઈએ. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી.
હવે જમ્બો છે ને એ ઊંચા ટોલ એટલે કે ઊંચું એક કેળાનું ઝાડ છે એની પાસે છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને બનાના ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. તેને કેળા ખૂબ ભાવે છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. હવે એમ કહે છે કે અરે હવે જમ્બો શું કરી રહ્યો છે. હી કેન નોટ રીચ ધ બનાનાસ. તે કેળા સુધી પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ. અને ધે એટલે કે કેળા કેવા છે, ખૂબ જ ઊંચા છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી. હી શેકિંગ ધ ટ્રી હાર્ડ. તે ઝાડને જોરથી હલાવી રહ્યો છે. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તેને લાગે છે કે કેળા ઝાડ પરથી નીચે પડશે. એવું કોને લાગે છે, તો કે જમ્બોને લાગે છે, કેમ કે એને ભૂખ પણ લાગી છે અને ઊંચા કેળા છે એટલે એ શું કરે છે, ઝાડને હલાવે છે. પણ કેળા ખૂબ જ ઊંચા હોવાથી તેને એવું લાગે છે કે નીચે પડશે, પણ પડતા નથી. પછી જોઈએ, જુઓ તમે આ ચિત્રમાં તમને શું દેખાય છે, તો કે એક મંકી છે અને આ મંકીનું નામ શું છે, તો કે મોન્ટી. શું છે આનું નામ, મોન્ટી. અને હવે મોન્ટી કંઈક મદદ કરશે જમ્બોને, કેવી રીતે જોઈએ. બટ વુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે. વેલ ઇટ ઇઝ અ મંકી. હવે એમ કહે છે કે અરે તે તો એક વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો એ વાંદરાને જોયો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. અને તે ઝાડને જોરથી હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. અને વાંદરો નીચે પડે છે. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. અને ક્યાં પડે છે, તો કે એકદમ બરાબર જમ્બોના એટલે કે હાથીના માથા ઉપર પડે છે. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ. ધે બીકમ ફ્રેન્ડ્સ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે અને તેઓ મિત્રો બને છે. તમે જુઓ ચિત્ર દેખાય છે. પહેલાં આપણે જોઈએ સ્ટાર્ટિંગથી, તો કે એક સર્કસ છે. સર્કસમાંથી વચ્ચે જે છે એ કોણ છે, તો કે જમ્બો છે. જમ્બો શું કરે છે, તો કે એના હાથમાં ઢોલક છે અને એ ખૂબ જ તોફાની છે. રાત પડે છે, બધા સૂતા છે અને એનો તંબુ છે. ચિત્રમાં જોયું તમને, તંબુ દેખાય છે, ટેન્ટ. અને એમાંથી બહાર આવે છે અને હાથમાં ઘંટડી પકડી લે છે. શું કામ, કારણ કે જો એ દોડે તો ઘંટડી વાગે અને બધા સૂતેલા જાગી જાય. એટલે એ એકદમ કડક ઘંટડી પકડીને દોડે છે. અને થોડું દોડે છે એટલે એને કેળાનું ઝાડ દેખાય છે. પણ કેળા કેવા છે, તો કે ખૂબ જ ઊંચા છે. એ ઝાડ હલાવે છે પણ કેળા પડતા નથી. ઉપર જોવે છે અને એને ઝાડ ઉપર કોણ દેખાય છે, તો કે એક મંકી દેખાય છે. એનું નામ શું છે, તો કે મોન્ટી છે આ વાંદરાનું નામ. અને વાંદરો શું કરે છે, તો કે જમ્બોના માથા ઉપર પડે છે. મંકી એટલે મોન્ટી, બરોબર, તરત જ તે. અને જમ્બો બૂમ પાડે છે, રાડ પાડે છે અને હસે છે. અને બંને ધે બીકમ ફ્રેન્ડ્સ. અને બંને મિત્રો બની જાય છે. એટલે જ તે વાર્તાનું નામ શું પડ્યું, કે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મોન્ટીને મળે છે. તો આજના વિડીયોમાં આપણે શું ભણ્યા, તો આ સરસ મજાની વાર્તા ભણ્યા કે જેની અંદર સર્કસનો એક હાથી છે. શરૂઆતમાં તમને કીધું એમ ત્રણ એલિફન્ટ છે. કયા કયા, તો કે મુંબો, જમ્બો અને રૂમ્બો. એમાંથી વચ્ચેનો છે જમ્બો. જમ્બો પાસે શું છે, ડ્રમ એટલે કે ઢોલક છે. જુઓ ચિત્રમાં દેખાય છે, જમ્બો હેઝ અ ડ્રમ, એની પાસે ઢોલક છે. પછી ટેન્ટમાંથી ભાગે છે, કેળાનું ઝાડ જોવે છે, ભૂખ્યો છે. અને છેલ્લે મોન્ટી મળે છે અને એના માથા પર પડે છે. અને બંને હસે છે ને મિત્ર બની જાય છે. તો આ વાર્તા સાંભળજો, તમને પણ મજા આવશે. તમારા નાના ભાઈ બહેનને કહેજો, ઠીક છે. અને વાર્તા આખી જોજો, મજા પડશે, સાંભળજો. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે અને નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી વાર્તા જુઓ, ખુશ રહો, હસતા રહો, તમારું ધ્યાન રાખજો. આવજો.